ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? અગાઉ પણ તમને થોડા શબ્દચિહ્નો મેં પાકા કરવા માટે આપેલા હતા. આજે પણ વચ્ચે વચ્ચે થોડા થોડા શબ્દચિહ્નો જે આવે છે એ શબ્દચિહ્નો ધીરે ધીરે હું તમને પાકા કરવામાં આપીશ, અને એ ધીમે ધીમે તમારે પાકા કરવાના છે. તેના આધારે તમને થોડા વાક્યો લખવા આપીશ, જેથી તમને ખબર પડે કે આ વાક્યો કઈ રીતે લખાય છે. ને એક આજે એક નાનકડો ફકરો પણ તમને આપીશ. હવે આજે કે આજે કે એના પછીના વિડીયોમાં એક નાનો એવો 80 શબ્દોનો એક ફકરો પણ તમને હું પ્રેક્ટિસ માટે આપીશ, કે કઈ રીતે ફકરો લખાય છે, કઈ રીતે થાય છે પણ થોડું ઘણું સમજાવીશ. હવે શબ્દચિહ્નો મેં અગાઉ પણ તમને વાત કરેલી હતી કે સ્ટેનોની અંદર શબ્દચિહ્નો છે એ અતિ મહત્ત્વના છે. શબ્દચિહ્નો યાદ રાખવાના છે, પાકા કરવાના છે, ટેન્શન લેવાનું નથી. આપણે જ્યારે અંગ્રેજી સબ્જેક્ટ આપણે આવતો હતો ત્યારે આપણે કંઈ શીખી નહોતા એવા, કે આપણે સ્પેલિંગ કોઈ આવડતા નહોતા. પણ ધીરે ધીરે ન ખબર પડતા એ બધા સ્પેલિંગો ધીરે ધીરે યાદ રહેવા માંડ્યા છે ને. આપણે અંગ્રેજી સારું એવું લખી શકીએ છીએ, બોલીએ શકીએ છીએ. શા માટે? બસ એક જ વસ્તુ, પ્રેક્ટિસ. સતત રૂટિનમાં એ વસ્તુ આવવી, એનો ઉપયોગ કરવો. બસ અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે સતત શબ્દચિહ્નોનું તમારે પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમારે એ શબ્દચિહ્નો ધીમે ધીમે તમને મગજમાં બેસી જાય, ઉતરી જાય. હવે અત્યારે થોડા શબ્દચિહ્નો છે જે હું તમને સમજાવું છું, બાકીના શબ્દચિહ્નો બતાવીશ ને જેના નીચે કઈ રીતે થાય છે તે બતાવીશ. બરાબર છે? છે કર્મચારી. શબ્દચિહ્નોનું અમુક એક પેટર્ન હોય છે મિત્રો, એ હું આજે અથવા પછી તમને સમજાવીશ કે શબ્દચિહ્નોમાં તમને જોશો તો તમને આઈ થિંક, મને એવું લાગે છે કે હું જે સમજો છું એ પ્રમાણે શબ્દચિહ્નોની અમુક પેટર્ન મુજબ જ શબ્દચિહ્નો થાય છે, અમુક અપવાદને બાદ કરતા. બરાબર? હવે તો આજે આપણે જોઈએ કર્મચારી. તો કર્મચારી માટે આ કર્મચારી, પછી કાપ કૂપ, આકા પ કાપ કૂપ, પછી છે કામકાજ, તો છે કા મ કામકાજ, પછી છે કારણ, આ છે કારણ, આ છે કાવતરું, કાવતરું, પછી છે કાગળ. મિત્રો એક વસ્તુ મગજમાં હજી બેસાડી લેજો, જે કાનો માત્ર ને જે આવે છે, કાનો માત્ર હોય ત્યારે અધર લખાય છે, કાનો માત્ર ન હોય ત્યારે અડીને, એવા નિયમો પણ બધામાં લાગુ પડે જ છે. પછી કુટુંબ, તો એ છેદીને ક ખ્યાલ આવે છે મિત્રો? આ વસ્તુ એવી છે કે જેની તમારે સતત પ્રેક્ટિસ કરવાની છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો, જેમ જેમ તેમ તેમ એ તમને મગજમાં વધારે ને વધારે બેસશે. આ બધા શબ્દચિહ્નો છે. ખરેખર શબ્દચિહ્નો બહુ પાછળથી ઘણા કરતા હોય છે, પાછળથી અમુકને લોકોને કરવા આપતા હોય છે. પણ હું અત્યારે એવું માનું છું અને હું કંઈક એવી મેથડ ઉપર ચાલું છું કે આ વસ્તુ ધીમે ધીમે તમારા મગજમાં નાખું, ધીમે ધીમે તમને અમુક વસ્તુઓ છે જે થોડી 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 તમને મગજમાં નાખું, જેથી કરીને એ વસ્તુથી તમે ટેવાઈ જાઓ. આપણે હરેક વસ્તુની આપણે ખબર છે, માણસનો એક સ્વભાવ છે કે જ્યારે નોર્મલી સહેલું સહેલું થોડું થોડું આવતું હોય, પછી જ્યારે છેલ્લે એન્ડમાં જ્યારે બહુ અઘરું આવે ને ત્યારે બહુ તકલીફ પડે છે. આપને ખબર જ છે બધાને, આ બધી વસ્તુ આપણે ટેવાયેલા છે. ત્યારે એમ કે ઓ હો બાપા, આ કેમ કરવું, આ કેમ થાય. હવે એની જગ્યાએ જે રેગ્યુલર આપણો જે કોર્સ છે, એ કોર્સની હારે હારે હું તમને ધીમે 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 શબ્દચિહ્નો પણ ની પ્રેક્ટિસ કરાવતો જાઉં છું, શબ્દચિહ્નો પણ શીખાડતો જાઉં છું, જેથી કરીને તમારે જ્યારે આ પૂરું થાય ત્યારે શબ્દચિહ્નો માટે તમને એ વસ્તુ અઘરી નહીં લાગે. સમજે છે મિત્રો? આ બધી વસ્તુ એક એવી છે કે જે ધીમે ધીમે ધીમે, કારણ કે માણસનો એક સ્વભાવ છે કે હરેક વસ્તુ માણસ ક્યારેક તાત્કાલિક મગજમાં ઉતારી શકતો નથી, સમય જોઈએ.
હરેક વસ્તુને અમુક સમય હોય, એ સમયને અનુરૂપ ધીરે ધીરે એ વસ્તુ તમને મગજમાં ઉતરે. બસ એ જ રીતે શબ્દ ચિહ્નો છે એ પણ તમે ધીરે 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 અત્યારે નોર્મલી પાકા કરતા જશો, ત્યારે અમુક ટાઈમ થશે ત્યારે એ તમને કંઈ અઘરા નહીં લાગે. ને શબ્દ ચિહ્નોમાંથી અમુક વખતે ક્યારેક કેમ છટકવું એ વસ્તુ પણ હું તમને પાછળ સમજાવીશ કે અત્યારે જરૂરિયાત નથી, અત્યારે તો પાકું કરવું કમ્પલસરી છે, પણ આગળ જતાં અમુક વસ્તુ એવી આવે કે ત્યારે જ્યારે તમે ખરેખર પ્રેક્ટિસ કરવા બેઠા હોય ને ઘણી વસ્તુ એવી આવે કે મગજમાં નીકળી જાય તો એના માટે શું કરવું, તો એના માટે પણ પછી ક્યારેક સમજાવીશ. પણ અત્યારે તો પાકું કર્યા વગર કોઈ છૂટકો જ નથી. એટલે મારા અંદાજ પ્રમાણે એક શબ્દ ચિહ્ન છે એ ઓછામાં ઓછો તમારે એનું એક પેજ તો ભરવું જ, ને યાદ ન રહીએ છતાંય પછી મૂકી દેવાનું, એની પાછળ પડ્યું રહેવાનું નહીં, એની પાછળ ટાઈમ બગડવાનો નહીં. કારણ કે આગળ ઘણી ઘણી વસ્તુઓ એવી આવે છે કે ત્યારે તમને આ આગળનું છે ને બધું સહેલું લાગશે. એક સિમ્પલ કોમન વસ્તુ છે, જ્યારે આપણે પાંચમું ધોરણ ભણતા હોય ને ત્યારે પાંચમું ધોરણ આપણે બહુ અઘરું લાગે, પછી જ્યારે છઠ્ઠા સાતમામાં આવીએ ને ત્યારે પાંચમું ધોરણ આપણે ઇઝી લાગે, એટલે આનું તો બહુ ઇઝી છે બધું, આ બધું સહેલું છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? જ્યારે કોઈ પણ વસ્તુ તું હાર્ડ આવતી હોય ત્યારે એ શરૂઆતમાં તમને હાર્ડ લાગવાની જ છે, પણ જ્યારે એનાથી હાર્ડ આવે કોઈ વસ્તુ ત્યારે તમને આગળની વસ્તુ બહુ સહેલી લાગે. મારો કહેવાનો મતલબ એ છે, આ અત્યારે આટલા શબ્દચિહ્નો છે, શબ્દચિહ્નો બહુ જરૂરી છે, એટલે શબ્દચિહ્નોને બને એટલા મેક્સિમમ પાકા કરો, બરાબર છે મિત્રો? એના પછીનો વિડીયો છે જો કે સેન્ટેન્સો છે, એ સેન્ટેન્સો પણ તમને અત્યારે હું આપી જ દઉં છું. એ સેન્ટેન્સો જે આ શબ્દચિહ્નો છે એના આધારે જ બધા સેન્ટેન્સો છે, ક્યાંય ક્વેરી આવે તો મને બે ઝીઝક તમે પૂછી શકો છો. આગળ જે જે શીખાયડું છે એને રિલેટેડ જ બધી વસ્તુઓ છે, નવીન કોઈ વસ્તુ છે નહીં. આગળ તમે જો બધા વિડીયો જોયા હશે તો તમને આઈડિયા આવી જ જશે કે શું છે. આ બધા વાક્યો છે, જે વાક્યો જે અગાઉ જે મેં તમને જે નિયમો જે બધા શીખાડ્યા છે એ નિયમોને આધારે જ આ બધા વાક્યો છે, ને આ બધા વાક્યોની અંદર શબ્દચિહ્નોનો પણ ઉપયોગ થયો છે. એટલે આ વસ્તુ તમને દેવા પાછળનો એક મતલબ એ છે કે જ્યારે તમે સેન્ટેન્સ લખતા હોય તો તમને એટલો મગજમાં બેસવું જોઈએ કે આ લખતી વખતે આપણે ખ્યાલ આવે કે અચ્છા હા આ તો શબ્દચિહ્ન છે, આ ટૂંકું લખવાનું છે, આ આવી રીતના લખવાનું છે, આ આમ લખવાનું છે. તમારો માઇન્ડ એટલી જ સ્પીડમાં વર્ક કરશે. ખ્યાલ આવે છે? આ બધું વસ્તુ દેવા પાછળ એક જ મતલબ છે, તમારા મગજને અત્યારથી એ વસ્તુ સાથે ટ્રેન્ડ કરીએ છીએ આપણે. કારણ કે ડાયરેક્ટ કોઈ શીખી જતું નથી, એવા બધા ક્લાસ વન ઓફિસર આપણે છે નહીં, કે એટલો બધો હાઈ લેવલનો આઈક્યુ આપણો છે નહીં. આપણે બધા નોર્મલ પબ્લિક છે, કે આપણે બધા લોકોને અમુક વસ્તુઓ શીખવા માટે અમુક સમય જોઈતો હોય, અને જો વહેલું શીખાઈ જાય તો એના જેવું તો વેલ એન્ડ ગુડ એ કંઈ નહીં. પણ જ્યારે પણ આવી બધી વસ્તુઓ છે એને શીખવામાં ટાઈમ લાગે ત્યારે સમજવું કે આપણે બધા નોર્મલ કેડેડ માણસો છે, જે નોર્મલ કેટેગરીમાં આવતા હોય, કે જેને અમુક વસ્તુનો ટાઈમ લાગતો હોય, અમુક વસ્તુઓ ટાઈમ લીધા પછી એ વસ્તુ એને મગજમાં ઉતરતી હોય. એટલા માટે આ બધી વસ્તુ થી આપણે અત્યારે મગજને આપણા મગજને હાથને એક ટ્રેન્ડ કરીએ છીએ કે આપણે આગળ જતાં આવી બધી વસ્તુઓ આવવાની છે. તો એ વસ્તુ આવવાની છે તો એના માટે થઈને શું શું પહેલાં કર્યું હોય તો પછી પાછળથી એ વસ્તુ થોડીક ઇઝી ગોઈંગ. સમજાય છે ને મિત્રો? બસ આ એ જ હેતુ છે. એટલા માટે અત્યારે મેં તમને શબ્દચિહ્નોનું વાક્ય આપ્યા છે. આના પછીનું જે ચેપ્ટર છે એ લ કડી છે, બધું ચેપ્ટર સિમિલર છે, બધા વાક્યો ને બધા નિયમો મોસ્ટલી સિમિલર છે. જે અપવાદ આવતો હશે ત્યાં હું તમને ચોક્કસ બધાને ધ્યાન દોરીશ કે આ વસ્તુ અપવાદ છે. જે પ્રમાણે મને મગજમાં બેઠું છે, જે પ્રમાણે હું સમજાવું છું ત્યાં સુધી મને એવું લાગે છે કે બને ત્યાં સુધી તમને એટલા ક્વેશ્ચન ઊભા નહીં થાય, પણ કદાચ થાય ને થવા એ જોઈએ, બરાબર છે? તો આ વાક્યો છે, એના પછીના જે થોડા વાક્યો છે એના પછી પણ, એના પછી એક ફકરો છે, એ ફકરો પણ હું તમને લખવા આપીશ કે જેથી કરીને તમને ખબર પડે છે કે ભાઈ તમારી
ગાડી ક્યાં સુધી છે, તમારું કેપેસિટી તમે ક્યાં સુધી પહોંચ્યા છો, તમારે હજી કેટલી જરૂરિયાત છે, તમને પોતે તમે તમારી જાતને આંકી શકશો કે ભાઈ મારે હજી આટલી જરૂરિયાત તો છે. બરાબર, તો એના માટે તમે જુઓ આ વાક્યો છે, એના પછીના વાક્યો, આ બધા વાક્ય કરશો ને એટલે તમને એક અંદરથી એક ખ્યાલ આવી જશે પહેલાં તો, કે ભાઈ હું ક્યાં છું અત્યારે, મારે હજી કેટલી જરૂરિયાત છે. આ બધા વાક્યો એવા છે કે જેમાં મારે તમને શીખવવાની જરૂર નથી, અગાઉ આવેલા છે એ બધાની શું કહેવાય પેલું એક્સરસાઇઝ, સ્વાધ્યાય, એક પ્રેક્ટિસ છે. એટલે આમાં મારે તમને હું આમાં શીખવાડીશ તો તમને તમારો મગજ છે એ બાબતમાં તમે યુઝ નહીં કરો, એટલે હું તમને આ વસ્તુ લખાવીને બતાવતો નથી. હું લખીને તમને છતાંય કંઈક ક્વેરી હોય તો મને કહેજો, હું એ જ વસ્તુ તમને પાછી આખી આખી સમજાવીશ કે કઈ રીતે થાય છે અને કઈ રીતે લખવાનું છે. બાકી આ બધી વસ્તુ અત્યારે પ્રેક્ટિસ છે કે જે હું તમને ઇન શોર્ટ નાના છોકરાઓને જેમ સ્કૂલમાં હોમવર્ક આપે છે ને એમ તમારું આ હોમવર્ક છે કે જે તમારે સરખી રીતે દિલ દઈને કરવાનું છે, જેથી કરીને તમે આ બધી વસ્તુઓને સરખી રીતે મગજમાં ઉતારી શકો. બરાબર છે મિત્રો, છેલ્લો જે આવ્યો છે પરિચ્છેદ, જે ફકરો છે 80 શબ્દોનો, ત્યાંથી તમને ખ્યાલ આવશે કે તમારે સ્ટેનોની જે એક્ઝામ છે તેમાં આવું કંઈક આવવાનું છે. ખ્યાલ આવે છે, આ વસ્તુ બતાડવા પાછળનો અને તમને કરાવવા પાછળનો મતલબ એ છે કે તમને આવી વસ્તુઓ ત્યાં આવવાની છે કે જે તમારે લખવાની છે એક્ઝામમાં. તો એના માટે અત્યારથી આપણે થોડી ઘણી પાણી આવે પહેલાં પાર થોડી થોડી બાંધવી જોઈએ ને, કે ન બાંધવી જોઈએ? બરાબર છે મિત્રો, છતાંય મારી ક્યાંય ભૂલ રહેતી હોય તો મને ચોક્કસ ગાઈડ કરજો, હું તમને એ વસ્તુ સુધારી ને તમને મારાથી બનતો પ્રયત્ન કરીશ કે વસ્તુ સુધારીને તમને હું આગળ પુશઅપ કરું. બરાબર છે, ચાલો બાય. અને આગળનો ટોપિક છે લકડી. બરાબર, હવે આપણે ઘણું બધું આગળ આગળ પહોંચી ગયા છે અને ઘણું બધું આગળ આપણે શીખી પણ ગયા છે. ચાલો મિત્રો, બાય.